ઈ મેમોના વિરોધમાં વેપારીઓ, કારીગરો અને સ્થાનિક લોકોએ અમદાવાદ રાજકોટ હાઈવે પર નવા ગામ પાસે ચક્કાજામ કર્યો. પોલીસે વિરોધ કરી રહેલા 15 લોકોની અટકાયત કરી છે. વારંવાર ઈ મેમો આવતો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કારીગરોનો આક્ષેપ છે કે અમે રોજ 500 રૂપિયા કમાઈએ છીએ અને 1500 રૂપિયાનો મેમો આવે છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર નવા ગામ પાસે લોકોએ કરેલા ચક્કાજામને પગલે રાજકોટ એસઓજી, કુવાડવા અને બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મામલો શાંત પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સર્વિસ રોડ ન અપાયો હોવાથી મજૂરોને રોંગ સાઈડમાં જવું પડે છે. રોંગ સાઈડમાં જવાને કારણે 1500 રૂપિયાનો મેમો એક વખત આવે છે, તેવા અનેક વખત મેમો આવી ચૂક્યા છે. મેમો રદ કરવાની પણ માંગ મજૂરોએ કરી છે. ફ્રૂટના વેપારીઓ અને સ્થાનિક લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો. આપની સહુલિયત સુવિધા માટે આ કહેતા હતા કે આ અમારે રોંગ સાઈડમાં જવા પડે છે અને ડિવાઈડર અહીંયાથી 2-3 કિલોમીટર દૂર છે, તો આના લીધે આને રોંગ સાઈડ લેતા હતા જેથી આને ટ્રાફિક મેમો મળતા હતા. તો આના વિરોધમાં આજે આશ્ચર્યજનક અને હાજર થયા અને ચક્કાજામ કર્યા છે. પર ટ્રાફિક નિયમો લોકોની સલામતી માટે છે, કેમ કે આ વિસ્તારમાં આજ રોડ ઉપર અકસ્માત બને છે, ફેટલ અકસ્માત બને છે અને કુછ લોકોની સુવિધા માટે અમને કોઈ દિવસ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન નહીં થવા દેશું. 25 મીટરના હિસાબે અમારે 4 કિલોમીટરનો રાઉન્ડ મારવો પડે. કા અમારી માંગ એવી છે કે અહીંયા ડિવાઈડર ખુલ્લો કરે અથવા અમને સર્વિસ રોડ બીજો એક આપે એટલે અમારે બહાર નીકળવામાં કોઈ તકલીફ ન પડે. રોંગ સાઈડમાં 25 મીટર હાલી એટલે 1500 રૂપિયાના રોજના 2-3 મેમા ઘરે આવે છે. 1500 રૂપિયાના આવે. 7-8 હજારમાં નોકરી કરી છે. એક દિમા 3 હજારના મેમા કમર્શિયલ ગાડી હાકું. આ મારા મેમા જો 3-3 હજારના 3 મેમા 9 હજાર રૂપિયા. આ 3 દિમા હું કમાતો હોય. 26 તારીખ થી ચાલુ થયા છે. 3-4 તારીખ છે, કાયમ એક મેમો આવે છે, 2 મેમો આવે છે. હવે શું એનો ઉકેલ? શું ઉકેલ? અમારી માંગ છે સર્વિસ વોર આપે અમને અહીંયા કાચવા સર્કલ આય બનાવી દઈએ કેવું.